सततं निजमूर्तिचिन्तकानामधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरं यदि व्यरूपं भगवन्तं त्वमहं हरिं नमामि वर्णिवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरानभुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मयवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो स्वामी नारायण भगवान भगवाननि जय श्री लक्ष्मी नारायण नारायणदे જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી વડતાલ ધા મની જય નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડેરાય શ્રી ધર્મદેવ ભક્તિમાતા નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ ભગવત સ્વરૂપો સેવામાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાજી સ્વામી ગુણસાગર સ્વામી તેમજ નિત્ય નિત્યકથાનુંવા સતીશભાઈ પટેલ અવિધાવાળા તેમજ શશિકાંતભાઈ પટેલ કંડારીવાળા જ્યોતિન્દ્રભાઈ પારેખ સર્વે ભક્તજનો હર્ષદભાઈ પટેલ વેરાવાળા તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાનું સ્મણ કરતા એવા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામી નારાયણ આજે વિક્રમ સંવંત બે હજાર ઓગણસીના જેઠ સુદ દસમ મંગળવાર તારીખ ત્રીસ મે બે હજાર ત્રેવીસ ચંદ્ર કન્યા રાશિમાં હસ્ત નક્ષત્ર આજે ગંગા દશરા સમાપ્ત થયા અને શ્રી સ્વામિનારાયણ મંદિર મહારાષ્ટ્ર અને ના દેવોનો પ્રાત અને આજે સર્વોપરિષ્ઠ દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતંત્રપણે મધ્યાહન સમયે ભગવાન સ્વધામ પધાર્યા વિક્રમ સંવત અઢારસો ને છ્યાસી એટલે ગઢપુરની અંદર અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આજે અક્ષરવાસ થયા વિક્રમ સંવત અઢારસો ને અઠ્યાસીમાં મૂળીમાં અને ગંગાજી સ્વર્ગ ઉપરથી આ પૃથ્વી ઉપર આવ્યા એવી રીતનો આજનો દિવસ હતો આવતીકાલે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ છે તો આપણે અત્યારે સૌપ્રથમ એકાદશીનો મહિમા દર એકાદશી પહેલાં શ્રવણ કરતા હોઈએ છીએ તો એકાદશીનો મહિમા પહેલાં સાંભળીએ પછી મૂળકથામાં પ્રવેશ કરીશું આ એકાદશીનું નામ છે નિર્જલા એકાદશી કઈ એટલે કદાચ ઉપવાસ કરીએ તો નિર્જળા કરીએ તો પણ વાંધો નહીં અને નિર્જળા ન થાય તો શું કરવાનું ફરાળ કરીને કરવી પણ અનાજ ખાવું નહીં એકાદશીના દિવસે અનાજ ખાઈએ તો શું થાય સમગ્ર બ્રહ્માંડની અંદર જે કંઈ પાપ છે એ બધું અનાજમાં આવીને રહ્યું હોય છે એટલે આવતીકાલે એકાદશી છે ભીમ અગિયારસ એટલે એનો મહિમા એ આપણે સાંભળીએ અને એકાદશીનું નામ ભીમ અગિયારસ કેમ પડ્યું એ બધી કથા મંજુ કેસાનંદ કાવ્યની અંદર અહીંયા લખેલું છે એકાદશીનો મહિમા તો દરેક એકાદશીનો મહિમા એટલો છે એક પણ એકાદશીનો મહિમા ઓછો નથી આ તો જે એકાદશીનો મહિમા આવે ત્યારે એનું વિશિષ્ટ પણ બતાવ્યું હોય એટલે અત્યારે આ મહિમા છે અને આની પછીની યોગીની એકાદશી આવશે અત્યારે આપણે નિર્જલા એકાદશીનો મહિમા સાંભળીએ એક વાર વ્યાસ મુનિ જે હ્યા પાંડવને ઘેર તે હે પૂજારૂળી પ્રીત બેઠા આસન પરમ પુનીત પ્રત્યે બોલ્યા વિમાપ શોણ વ્યાસ મુનિ નિષ્પાપ ધર્મ અર્જુન સહ દેવ દ્રૌપદી તે છે એકાદશી ीमखास नहि तमे अन्न कोतो भगवत पूजन तो दान पुन्य अनुसारु पतमुय शोणि व्यास बोल्या जोय करो करोदशी व्रत सोय मुनि પાંડવોના ઘરે આવ્યા વ્યાસ પાંડવો શું થાય દાદા થાય વ્યાસ ભગવાન એટલે પાંડવોના દાદા અને એમનું પૂજન કરી આસન આપી અને વ્યાસ ભગવાનને બિહાડ્યા ત્યારે ભીમભાઈએ પૂછ્યું કે ધર્મરાજા યુધિષ્ઠિર અર્જુન કુંતાજી નકુલ સહદેન દ્રૌપદી બધા કહે છે શું કહે છે કે એકાદશીનો વ્રત કરો એકાના દિવસે એકાદશીના દિવસે તમે અન્ન ખાતા નહીં એટલે વ્યાસ ભગવાનને કહે છે કે કો તો તમે કહેતા હો તો હું ભગવાનનું પૂજન કરું કહેતા હો તો દાન પુણ્ય કરું પણ ભૂખ્યા રહેવાની વાત કરો એ મારાથી થાય ને એટલે એ વ્રત હું નહીં કરું કે ત્યારે વ્યાસ ભગવાન શું કહે છે કે મોક્ષની ઈચ્છા હોય તમારે તો એકાદશીનું વ્રત કરો કેની ઈચ્છા મોક્ષની ઈચ્છા મોક્ષ ક્યાંય મળતો નથી મોક્ષની દુકાન હોતી નથી હોય છે બરફી પેંડાની દુકાન હોય પણ મોક્ષની દુકાન ક્યાંય હોય નહીં પણ મોક્ષની દુકાન ક્યાં હોય મંદિરમાં આવવું પડે કીધું એમ કરવું પડે તો મોક્ષ થાય એટલે કે છે કહે ભીમ સોળ મુરાય એકવાર જમીન રેવાય જે અગ્નિ વિશાળ મુને પીડે છે અતિકરાળ માટે બારે એકાદશી જે હ મુઠી થાય નહીં સર્વતેહ માટે એક એકાદશી વ્રત મોક્ષ પામો તે કહો મુની તૃત બિંબાઈને કીધું કે એકાદશી કરો તો શું થાય મોક્ષ થાય એટલે સાંભળ્યું ભીમભાઈએ પછી કહે છે એકય વાર જમ્યા વગર રહેવાતું ન હોય અને તમે એકાદશી કરવાનું કહો છો કેમ કે ભીમના શરીરની અંદર વૃકોદર નામનો અગ્નિ છે અને એ અગ્નિ ભીમ જેટલું ખાય એટલું બધું પચાઈ દે એટલે કે છે કે વૃક્ષ નામે જે અગ્નિ વિશાળ મુનિ પીડે છે અતિકરાળ પોતાના હૃદયમાં રહેલો વૃકોદર અગ્નિ મને બહુ પીડે છે તો મારે કેવી રીતે બારે મહિનાની એકાદશી કરવી માટે બારે બારે મહિનાની એકાદશી તો મારાથી થાય નહીં માટે એક એકાદશીનું એવું કહો એક એકાદશી કરવાથી મારો મોક્ષ તત્કાળ થાય કહે વ્યાસ વૃકદર જ્યેષ્ઠ શુક્લા એકાદશી વર એહ એકાદશી ઉપવાસે સર્વે એકાદશી ફળ થાશે શુક્લ કૃષ્ણ બેઉ પક્ષ કેરી કરવી એકાદશી ચિત્ત ઠેરી જેથી વ્રત જેથી વરનિવ થાય તોય એક કરે મુદ પાય જ્યેષ્ઠ એકાદશી જે કરવી જળવર્જિત શુભતેહ તજ બા ઇન્દ્રિયોના આહાર કરવું જાગરણ પ્રેમે ઉદાર કરવું કૃષ્ણ નુ પૂજન પ્રીતે ગાવાહરી ના ગુણ શુભ રીતે સર્વે તીર્થ કરે ફળ જેહ પામે નિર્જળ વ્રત થી તેહ સરવેદાન જે ફળ થાય ભગવાન કે છે કે શું વૃકોદર હિમનું નામ છે વૃકોદર એમ કે વૃક્ષ નામનો અગ્નિ એમના શરીરમાં છે ઉદરમાં છે એટલે કે વૃકોદર સાંભળો જેષ્ઠ શુક્લા એકાદશી વર કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એ એકાદશીના ઉપવાસથી તમને સર્વ એકાદશીનું ફળ થશે કે તમે આ એકાદશીનું વ્રત કરો શુક્લ કે કૃષ્ણ બે પક્ષની એકાદશી મહત્ત્વની છે ઘણા શું કરે સુદ પક્ષની એકાદશી કરે વધ પક્ષની ન કરે પણ એકાદશી બે મહત્ત્વની છે એટલે કે છે કે કરવી એકાદશી ચિત્ત ઠેરી જેથી વ્રેનું વ્રત વ્રતન થાય તો એક કરે મૂત અપાય સર્વે એકાદશીનું વ્રત ન થાય તો શું કરવું તો કે એક એકાદશી તો કરવી જ કોને ભીમને હો આપણે આપણે નહીં શું કરવાનું આ વર્ષે છવ્વીસ એકાદશી કરવાની અને દર વર્ષે ચોવીસ કરવાની એમાં ત્રણ એકાદશી કેવી છે કે જે દિવસે તો ફરાળ પણ કરાય નહીં કઈ એકાદશી એ દેવ પોઢી પછી પરિવર્તની અને પછી આવે પ્રબોધિની દેવશયની પરિવર્તની અને પ્રબોધિની એક આવે અષાઢ સુદ એકાદશી એક આવે ભાદરવા સુદ અને એક આવે કાર્તક સુદ એકાદશી એવી રીતે ત્રણ એકાદશીએ તો ફરાળ પણ કરવું નહીં એવી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા શિહરિચરિત્રામ સાગરની અંદર છે અહીંયા વ્યાસ ભગવાન કહે છે કે તારાથી બધી એકાદશી ન થાય તો તું જેઠ શુક્લ એકાદશી કરવી જળવર્જિત શું કહે છે પાણી પીધા વગર નિર્જળા એકાદશી કરવી કેમ કે એકાદશીનું નામ જ છે નિર્જલા એકાદશી પછી શું કરવાનું તો કે તજવા સર્વે ઇન્દ્રિયોનો આહાર ખાલી ખાવાનો આહાર નહીં બીજી બધી ઇન્દ્રિયોનો આહાર છે કયા કયા આંખેથી બધું જોવું કાનેથી બધું સાંભળવું નાકે કરીને બધું સૂંઘવું એ તો બધો દેહિક આહારને દેહિક દેખાય પણ અંતકરણની અંદર મનમાં બીજું ચિંતવન ના કરવું ભગવાન સિવાય ચિત્તમાં ચિંતવન કરવું નહીં મનમાં મન કરવું નહીં એવી રીતે દસ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરવો અને અગિયારમું મન એટલે એવી રીતે દર તજવા સર્વે ઇન્દ્રિયોના આહાર અને પછી છેલ્લે શું કરવાનું રાતે આખી રાતનું જાગરણ કરવાનું આખી રાતનું કરવાનું જાગરણ કરવાનું એટલે પછી પિક્ચર જોવાનું ન હોય આ બે જાગરણ કરે વર્ષ વ્રત વ્રતનું પછી શું કરે આવતા શનિવાર આવે છે વર્સાવિત્રી નું વ્રત જાગરણ કરે પછી શું કરે બજારમાં ફરવા નીકળે બધે ફરીને જાગરણ પૂરું કરે એ રીતે જાગરણ કરવાનું ન હોય કોઈ પિક્ચર જોતા હોય કોઈ એવી રીતે જાગરણ કરે એટલે આપણને કે જાગરણ કરીએ છીએ જાગરણ એટલે ભગવાનનું ભજન કરવાનું માળા રાખવાની અને ઊંઘ આવે તો પ્રદક્ષિણા કરે એવી રીતે જાગરણ કર્યું હોય તો એટલે લખ્યું કરવું જાગરણ અને પછી શું કરવાનું કરવું કૃષ્ણનું પૂજન પ્રીતે ગાવા હરીના ગુણ શુભ રીતે આ કરવાનું પાછું ભગવાનનું પૂજન કરવાનું ને ભગવાનના ગુણ ગાવાના તો હું કે સર્વે તીર્થ કરે ફળ જે હ જે કંઈ તીર્થ કરવાથી ફળ થાય એ પામી નિર્જળા વ્રતથી તે હ માસ્તર આ બરાબર તમારે બેઠશું આવ્યું તમને ફરવું ગમતું નથી ને એટલે તમારે એકાદશીનું વ્રત કરવાનું તમને ક્યાંય ફરવાનું ગમતું નથી જેને યાત્રા કરવાનું ન ગમતું એને એક વ્રત કરવાનું એટલે બધું આવી ગયું મેં લખ્યું સર્વે તીર્થ કરે ફળ જેહ પામે નિર્જળા વ્રત થી તે લ્યો બધું તીર્થ કરવા જવાનું ફળ મળે મળે એ નિર્જલા એકાદશી વ્રત કરવાથી થાય હોળી પાછું કે છે સર્વે દાન થી જે ફળ થાય કરી નિર્જળા તે ફળ પાય લ્યો દરેક દાન કરવાથી જે કઈ ફળ થાય એ કેનાથી થાય નિર્જલા એકાદશી પછી આગળ શું કે છે અતિ ઘોર જે જમના દૂત એને લેવાનો આવે કપૂત અતિ ઘોર કોણ છે જમના દૂત એ પણ કપૂત લેવા આવે નહીં કોને કે જેણે એકાદશીનું વ્રત કર્યું હોય એને અજામિલ નામે દ્વિજય એક તેણે કીધા તે પાપયને ક રયો દાસીનો ભેળો એ ते चार पुत्र थया तेह ते मानो नारायणनाम तेह गिसाई अन्यथाम ते खोळताथम्यधन थयो आतोरते निजमन ते ने शोके तजि जळयन् राते जाग्य दुखमन ते दिहतु एकादशीनुव्रत અજા મેલને થયું તેતૃત અજા મેલનું નામ લખ્યું કે અજા કેવો હતો બ્રાહ્મણ હતો અને એણે પાપ તો બહુ કર્યા હતા અને પાપ કર્યા એટલે શું કર્યું તું પોતાની પરણેલી સ્ત્રી હતી નારી એને કાઢી મૂકી હતી અને દાસી ભેળો રહેતો હતો એટલે આમાં દાસી શબ્દ લખ્યો પણ રહેતો તો બીજા ભેગો હવે એની ભેગો રહેતો તો એને ચાર પુત્ર થયા એમાં સૌથી નાનાનું નામ સંતોએ પડાયું હતું નારાયણ હવે નારાયણ નારાયણ રીસાઈને ક્યાંક વયો ગયો એટલે એને ખોળવા માટે નીકળ્યો અને આખો દિવસ ગોત્યો પણ કાંઈ મળ્યો નહીં અને એ શોકમાં ને શોકમાં અન્નજળ તજી દીધું અને રાત્રે પણ નારાયણ મળતો નથી એટલે રાત્રે જાગ્યો તેથી ભૂલમાં જગાઈ ગયું ભૂલમાં ખવાનું નહીં અને ભૂલમાં પાણી પણ પીધું નહીં તો શું થયું અજાણતા એકાદશીનું વ્રત થયું એટલે શું થયું नीरजळ अनुफळ भारी अनुपम नीरजळ अनुफळ भारी, भारी, भारी। एक नीरजळ अनुफळ भारी अनुपम नीरजळ अनुफळ भारी नीरजळ एकादशी व्रत की दू अजा मिले अंधरारी અનુપમ નિર્જળાનું ફળ ભારી કે નિર્જળા એકાદશીનું વ્રતનું ફળ ખૂબ જ છે અને એ નિર્જળ એકાદશીનું વ્રત અજાણતા અજામી લે કીધું તો શું થયું બીજે દીને સૂતને ભેટીને અન્ન જળ લીધું સોય તે વ્રતે કેરે પુણ્ય પ્રતાપે પાપ બળ્યા કોય બીજે દિવસે પછી નારાયણ મળ્યા એટલે એને ભેટી પડ્યા અને બીજે દિવસે અન્ન જળ પુણ્ય પ્રતાપે શું થયું તો કે અજામિણના બધા પાપ અને બાધું પાપ હતું એ બધું બળી ગયું અને પછી શું થયું કે મૃત્યુ આવ્યો જમરે ઘેરે તારે નારાયણ નામે સૂતને બોલાવ્યો કે જે કેટલા મહિના કેડે પછી એનો અંતકાળ આવ્યો અજામેળનો અને અંતકાળ આવ્યો ત્યારે શું કીધું કે જમ લોકોએ ઘેર્યો જમ લેવા આવ્યા કેમ કે પુણ્યશાળી તો હતા નહીં પાપાચારી હતા એટલે લેવા કોણ આવ્યું જમ પણ અંતે શું આવ્યું યાદ નારાયણ પોતાના સંતાન અંતિમ દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું તો કે નારાયણ નામ યાદ આવ્યું એટલે એણે બૂમ પાડી નારાયણ 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 એવો શબ્દ શુણીને નીજ પાર્ષદ હરિ પ્રેર્યા હરિના પાર્ષદ આવી જમને તતક્ષણ પાછા ફેર્યા નારાયણ શબ્દ સાંભળ્યો એટલે શું થયું ભગવાને પાર્ષદોને કીધું જાઓ તમે અજામિલ પાસે ભગવાને પાર્ષદોને મોકલ્યા અને ભગવાનના પાર્ષદો આવ્યા અને જમના દૂતોને પાછા તગેડ્યા જમ છૂટ્યો ત્યાર પછી દ્વિજ ગંગા તીરે જઈ તીર્થ તપ હરી ધ્યાન ભજન કરી સેવે મુક્તિ સેજે મુક્તિ પાઈ જમથી છૂટ્યો પણ ભગવાન લઈ નથી ગયા પાર્ષદો લઈ નથી ગયા એટલે એને ખ્યાલ આવી ગયો કે હવે શું કરવું પડશે ભજન કરવું પડશે એટલે પછી ગંગા કિનારે જઈ અને તીર્થ એટલે ગંગાજીનો કિનારો ત્યાં તીર્થ કર્યું તપ કર્યું અને ભગવાનનું ધ્યાન ભજન કર્યું એટલે સેજે સેજે એની મુક્તિ થઈ એટલે વિહારલાલજી મહારાજે લખ્યું ને નારાયણનું નામ જ લેતા મેં તાર્યો શ્રીજી મહારાજ માગો શરણ તમારું શરણ તમારું માગો શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમારું એટલે અહીંયા વ્યાસ ભગવાન કહે છે તે માટે ભીમસેન કરતને શુભ રીતે વ્યાસ વચન કીધું વિધિ સહિત બહુ પ્રીતે એમ ભવિષ્ય તર પુરાણે મહિમા વ્યાસે ગાવ્યો અંજુ કેસાનંદ કહે તે પાંડવને મન ભાવ્યો કે છે તે માટે વ્યાસ ભગવાન ભીમસેનને કહ્યું તમે એકાદશી કરો અને એકાદશી કરો એટલે ભીમસેને એ વચન માણ્યું અને વિધિ સહિત એકાદશીનું વ્રત કર્યું એવી રીતે ભવિષ્યોત્તર પુરાણની અંદર વ્યાસ ભગવાને એકાદશીનો મહિમા ગાયો છે મુક્ત મંજુ કેશાનંદ સ્વામી કહે છે કે પાંડવને મન ભાવ્યો કેતા ભીમસેન પુત્ર કહેવાય તો એને મહિમા ગમ્યો અને એણે એકાદશીનું વ્રત કર્યું તો એવી રીતે નિર્જલા એકાદશીના વ્રતનો મહિમા મંજુકે સાનંદ આનંદ સ્વામીએ વર્ણવ્યો છે એકાદશી મહાત્મા પૂર્ણ થયું આની પછીની એકાદશી આવશે કઈ યોગીની એકાદશી યોગીની એકાદશી શું થયું હતું નીલકંઠવર્ણીનો સૌ પ્રથમ મેળાપ કોની સાથે થયો રામાનંદ સ્વામી સાથે કયા ગામમાં પીપલાણામાં એ આવતી એકાદશીએ નીલકનવર્ણીનો પીપલાણાની અંદર મેળાપ થયો એ એકાદશી આવશે આજે શ્રીજી મહારાજ આ લોકમાંથી વિદાય લીધી એ દિવસ પણ આપણે શ્રીજી મહારાજની અંત જ્યાન લીલાની કથાઓ એ શનિવારના દિવસે સભામાં આપણે સાંભળીશું અને શનિવારે આપણે ઠાકોરજીને આજે અક્ષરધામ ગમન દિવસ હોવાથી ધૂન કર્યું પણ આપણે શેરડીનો રસનું બાકી રહી ગયું એટલે એવો સંકલ્પ છે કે શનિવારે આપણે ઠાકોરજીનો શેરડીના રસથી અભિષેક કરવાનો છે એટલે અહીંયા હરિકૃષ્ણ નીલકંઠવરણી મહારાજને પધરાવવામાં આવશે અને દરેક બહેનો ભાઈઓએ શેરડીના રસથી અભિષેક કરવાનો અને એ જ શેરડીનો રસ પછી પ્રસાદીનો સ્વીકારવાનો એટલે જે જે ભક્તો એ ખાસ આજે ન આવ્યા હોય ધૂનમાં અને ધૂનમાં પધાર્યા હોય એ બધા ભક્તોજનો ખાસ પધારજો અને જેને જેને શેરડીના રસની સેવા લખાવી હોય એ બધી ત્યાં ઠાકોરજી આગળ ગલામ પધરાઈ દેવાની અને અભિષેક કરવાનો અને પછી અભિષેકનો પ્રસાદ પણ પોતાએ સ્વીકારવાનો એ બધી વ્યવસ્થા કરી દઈશું એટલે આપણે રસોત્સવ કરવાનો છે શનિવારના દિવસે શું કરવાનું શેરડીનો રસ ઉત્સવ એટલે કેમ કે કેરીનો ઉત્સવ કરવો હતો પણ એ કેરીનો ઉત્સવ અત્યારે હજી કેરી જોઈએ એવી આવતી નથી એટલે આપણે શેરડીનો ઉત્સવ કરીશું શનિવારે શ્રીજી મહારાજની સ્વધામગમંતીથી એકસોને તાણોમી ઉજવીશું અને તે દિવસે આવતીકાલે પાછી ધૂન કરવા બધા વધારજો આજે જેવી રીતે ધૂન કરવા આવ્યા એવી રીતે આવતીકાલે પણ છ થી સાત સ્વામીના મહામંત્રની આપણે ધૂન કરીએ છીએ દર એકાદશીએ તો એવી રીતે આવતીકાલે પણ ખાસ બધાએ ધૂનમાં પધારવું અને શનિવારે આપણે રસોત્સવ કરીશું અને નવી જાહેરાતમાં તો નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન અમેરિકા પધારે છે તો એકવીસ જૂન અને બાવીસ જૂન બે દિવસ અહીંયા વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક બાજુ છે તો એમના કાર્યક્રમમાં જવા માટે જે ભક્તો જો જવું હોય એ આજ ને કાલ બે દિવસ આપણા મંદિરની વેબસાઇટ ઉપર જ્વલંતભાઈનો નંબર હશે અથવા મુકેશભાઈનો નંબર છે એમને કોન્ટેક કરી અને રજીસ્ટ્રેશન કરાવી દેવું અહીંયાથી સો જણાને જવાનું છે એટલે આવવા જવાનું બધું વ્યવસ્થા થયેલી છે તો એમાં કોઈએ કંઈ જમા કરાવવાનું છે નહીં વિના મૂલ્યે જવાનું છે એટલે જેને સમય અનુકૂળતા હોય એ બધા ખાસ એની અંદર નામ નોંધાવજો અને ખાસ જજો હા સિનિયર સિટીઝનો તો ખાસ જશે એટલે એ લોકો એ તો ખાસ જવું સિનિયર સિટીઝનોએ બરાબર ને જ્વલંતભાઈ અથવા મુકેશભાઈ એ તો તમારી વેબસાઇટ ઉપર છે જ આપણા મંદિરની વેબસાઇટ છે ને બધાને ખબર એ ખોલવાની એમાં બધું છે અને સત્તર જૂન શનિવારના રોજ આપણે કાઇટ ફેસ્ટિવલ છે કાઇટ ફેસ્ટિવલની અંદર પણ બધા ભક્તજનોએ આજુબાજુના સગા સંબંધીઓ નેબર પાડોશીઓને કહેવું અને એમાં એમાં પણ ગાડી ડીટ ફક્ત પાર્કિંગ ચાર્જ અને પતંગને બધું આપવામાં આવશે એનો ચાર્જ ખાલી પચીસ ડોલર છે એની અંદર પાંચસો ગાડીનું જ રજિસ્ટ્રેશન છે એટલે પાંચસો ગાડી રજીસ્ટ્રેશન થઈ જશે તો એ રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે એટલે વહેલા તે પહેલાં બધા એમાં પણ ગાડીઓ બુક કરાવી દેજો અને આવતા મહિને કહેતા જુલાઈ મહિનામાં હવે તો મે મહિનો તો કાલનો દિવસ છે પછી જૂન શરૂ થશે ને પછી આવશે જુલાઈ જુલાઈ મહિનાની અંદર આપણે સત્સંગ શિબિર દર વર્ષે થતી હોય અહીંયા આ વર્ષે ન્યૂજર્સી મંદિરમાં સત્સંગ શિબિર થવાની છે તો એ શિબિરની અંદર પણ ખાસ બધા ભક્તજનોએ જેને જેને શિબિરનો લાભ લેવાનો છે એમણે અત્યારે રજીસ્ટ્રેશન કરાવી દેવું સ્કેન કોડ કરી અને રજીસ્ટ્રેશન કરાવવું અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જો કોઈ આવશે તો એનો સેવા રાશિ અલગ પછી એને જમા કરાવવી પડશે અત્યારે ફ્રીમાં રજીસ્ટ્રેશન છે એટલે પછી કરશું ને થશે ને આપણને તો કોઈ ના નથી પાડતું ને લઈ લેશે ને એવું બધું બાના ચાલશે નહીં કેમકે અવ્યવસ્થા ઊભી ન થાય એના માટે મંદિર તરફથી આવી બધી વ્યવસ્થા કરી છે આપણે પણ કોઈના ઘરે જઈએ છીએ મહેમાન થઈએ ત્યારે શું કરીએ છીએ હે સીધા ટપકીએ હે શું કરીએ પહેલાં જાણ કરીએ ને કે તમે ઘરે છો કે નહીં તો અમે આવીએ તમે ફ્રી છો કે નહીં આવીએ અમે ફ્રી છીએ પણ તમે ફ્રી છો કે નહીં એટલે બધું જાણ કરતા હોઈએ ને તો અત્યારે આપણી પાસે બધી સગવડ છે મોબાઈલ બધા પાસે હોય અને એમાંથી ખાલી નોંધણી જ કરવાની હોય ફટાફટ ફટાફટ થઈ જાય એટલે ઘણા ભક્તજનો નોંધાવતા હોય તો બધા એની અંદર પણ નામ નોંધાવી દેજો અને બારથી સોળ પછી આપણે અહીંયા શ્રીમદ રામચરિત માનસની કથા એ થશે અને આપણા મંદિરનો ઓગણીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે આવતા વર્ષે તો આપણે ભવ્યતાથી વીસમો પાટોત્સવ ઉજવવાના છીએ પણ આ વર્ષે આપણે ત્યાં ઓગણીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે એમાં પૂજ્ય મહારાષિ પણ વધારવાના છે ધર્મકુળ વધારવાનો છે તો એમાં પણ ખાસ બધા ભક્તજનો કોઈને સેવા લખાવવાની બાકી હોય તો નોંધાવી દેજો અને એના પણ ખાસ કથા વાર્તાનો પણ એનો લાભ લેજો એવી રીતે આજે બધી જાહેરાત કરી દીધી અને રવિવારે શું છે પૂનમ રવિવારે જેઠ સુદ પૂનમ તો પૂનમના દિવસે પણ આપણે અહીંયા સાંજે મહાપૂજા કરીએ છીએ તો એ મહાપૂજાની અંદર પણ ખાસ બધા ભક્તજનો પૂનમનો લાભ લેવા પધારજો એવી રીતે બધી જાહેરાત કરી એટલે આજની કથા આપણે આવતીકાલે શ્રીમદ્ ભાગવત પુરાણની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું અને શ્રીજી મહારાજ અંતરધ્યાન થયા એ અંતર્ધ્યાન લીલાની કથા આપણે શનિવારે કરીશું અને ખાસ નીલકંવરણી મહારાજનો આપણે શિરડીના રસથી અભિષેક કરીશું રસોત્સવ કરીશું અને એવી રીતે રામદાસજી સ્વામીએ સંતોને કીધું કે બધા હરિભક્તોને જાણ કરજો સ્વામીની આજ્ઞાથી મહારાષિના આશીર્વાદથી આપણે રસોત્સવ શનિવારે કરીશું એવી રીતે ત્રણ તારીખની સભામાં આપણે આયોજન રાખેલું છે તો દરેક ભક્તોજનને જાણ માટે અને ખાસ આવતીકાલે પણ ધૂનમાં પધારજો તો અત્યારે કથાનો સમય પૂર્ણ થયો विराम कथनप्रीरमपि सुसजानन्दस्वामी महाराजनी जय श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरिमाधवं केशवं कामनं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे स्वामी महाराज जनी जय दे वनि जय श्री नरनारायण देव वनि जय श्री श्रीवर्ताल धा मनि जय श्री शिवताल धम द्विशताब्दी महोत्सव नि जय जय जय